નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નરેન્દ્ર લિબર્ટી ના ઓનલાઈન પ્લેટફોર્મમાં તમારું સ્વાગત કરું છું ચાલો આજે આપણે ત્રીસ પ્રશ્નો ની ચર્ચા કરીએ ક્લાસમાં ભણેલા ટોપિક ઉપરથી આજે પ્રશ્ન લઈ રહ્યા છીએ તો આજે આપણે ફરી ત્રીસ પ્રશ્નો ચર્ચા કરીએ છીએ વિજ્ઞાનના એના પહેલા પીએસઆઈ કોન્સ્ટેબલ ક્લાસ થ્રી માટેની ખાખી લાઈવ બેચમાં એડમિશન ચાલુ છે લાઈવ ઓનલાઈન બેચ ફીસ માત્ર બારસો નવ્વાણું વેલિડિટી એક વર્ષની છે

ચાલો પ્રશ્નો જોઈએ નીચેનાથી કયું અથવા કયા વિધાન સત્ય છે વાયરસની શોધ ઇવાનોસ્કી દ્વારા થઈ સાચું છે બેટરિની શોધ એન્ટોની વોન લીલેવન હોક દ્વારા થઈ એ પણ સાચું છે બરાબર ઓકે બંને વિધાનો સાચા છે તો બંને વિધાનો સત્ય છે આ સત્ય અસત્ય ખાસ ચેક કરજો મિત્રો ઓકે વાયરસ નું બાહ્ય સ્તર શેનું બનેલું હોય ભણી ગયા હતા આપણે વાયરસને આવા ત્રણ સ્તર હતા આવું મેં તમને ક્લાસમાં ભણાવી તું એમાં બાહ્ય સ્તર શેનું હતું કેપ્સીડનું તો જવાબ શું આવશે કેપ્સિડ કાઇટિન નહીં આવે કેરોટીન નહીં આવે વનસ્પતિમાં વાયરસ ક્યાંથી દાખલ થાય મેં તમને કીધું તું રોગ ઉત્પન્ન કરીને વનસ્પતિ વાયરસ કેવાય પ્રાણીમાં રોગ ઉત્પન્ન કરી પ્રાણી વાયરસ કેવાય વનસ્પતિમાં વાયરસ ક્યાંથી દાખલ થાય તો વનસ્પતિમાં વાયરસ અનવાહક પેશીમાંથી દાખલ થાય નીચે એનાથી કયું અથવા કયા વિધાનો અસત્ય છે અસત્ય સમજો જો વનસ્પતિ વાયરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ હોય ખોટું એમાં આરએનએ હોય એટલા ખોટું છે પ્રાણી વાયરસમાં આનુ વંશિક દ્રવ્ય તરીકે આરએનએ હોય ખોટું આમાં ડીએનએ હોય તો બંને વિધાનો અસત્ય છે બંને વિધાનો અસત્ય છે નીચેના માંથી કયા રિટ્રો વાયરસ કહેવાયવી મિઝલ્સ કોવિડ નાઇન્ટીન ઉપરો રીટ્રો વાયરસ કહેવાય આપણે પ્રાણી વાયરસમાં હોય પણ એવા પ્રાણી વાયરસ જગ્યાએ આર એને ધરાવે અને રીટ્રો કહેવાય તો HIV મિઝલ્સ અને કોવિડ નાઇન્ટીન એ રિટ્રો છે નીચેના માંથી કયું અથવા કયા વિધાન સત્ય છે શીતળા ભારત માંથી નાબૂદ થઈ ગયા છે મેં તમને કીધું હતું પોલિયો ભારતમાંથી નાબૂદ થઈ ગયું એ પણ કીધું હતું તો બંને વિધાનો સત્ય છે

અને ભારતમાં પ્રથમ કેસ ભારતમાં પુરાવામાં એ પણ સાચું છે તો એક અને બે બંને સત્ય છે ઓકે ભણી ગયા આપણે પછી નીચેમાંથી કઈ બીમારી ઈતરડી દ્વારા ફેલાય તો ઢોર રાખે તો ધોરના શરીર ઉપર ઇતરડી જીણી જીણી હોય એના દ્વારા ફેલાય તો ઈતરડી તો ક્રિમિયન કોન્ગો ક્રિમિયન કોંગો ઈતરડી દ્વારા ફેલાય આમાં સવારે તા આવે બપોરે હેમરેજ થાય અને સાંજે શોભાયત્રા નીકળે એવી વાત થઈ ગઈ હતી માણસ મૃત્યુ પામે

એડ્સ ના વાયરસ નામ એચઆઈ છે એ અને બધા કયા પરીક્ષણ થાય થાય ટેસ્ટ યસ પીસીઆર ત્રણે થાય તો ના નિદાન માટે ત્રણે ત્રણ ટેસ્ટ થાય તો એક બે અને ત્રણ આપણે ભણી ગયા તા વસ્તુ બરાબર આરટી પીસીઆર ટેસ્ટ માં આરટી એટલે શું નોર્મલી માંથી આરએનએ બનતો હોય ટ્રાન્સક્રિપ્શન કહેવાય પણ નીચેનામાંથી કયું અથવા કયા છે એચ થ્રી એન ટુ અત્યારે હાલમાં બીમારી ચાલે છે હોંગકોંગ ફ્લુ કહેવાય સાચી વાત છે કેમ કે આનો પ્રથમ કેસ ઓગણીસો અડસઠમાં હોંગકોંગમાં જોવા મળ્યો હતો ખાસા લોકો મરી ગયા હતા બંને વિધાન સત્ય સી એક અને બે ચમકીતાઓ માટે કયું અથવા કયા સત્ય છે યસ એ ફ્લેવી છે આ ના થાય તો ફક્ત એક સત્ય છે ફક્ત એક ફૂગનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહેવાય તો ફૂગનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને ફૂકોલોજી ઓસ્ટિયો ના એને માઇકોલોજી કહેવાય ફાયકોલોજી એટલે શેવાડનું અધ્યયન

મેચેરેમાંથી કયા ફુગના રોગ છે કયા કયા ફુગના રોગ છે અસ્થમા યસ અસ્થમા ફૂગ થાય એસ્પેરીલ મર્ડો આ તો પ્રજીની બીમારી છે ટાઇફોડ આ બેક્ટેરિયાની છે તો રયો શું મેનિન્જાઇટિસ આ ફુગની બીમારી છે તો એ અને સી બંને બરાબર કે બંને આવશે તો આમાં છે ને ઓપ્શનમાં યાદ રાખજો એક અને બે બંને આવશે ઓપ્શન થોડા ઊંધા સેટ થઈ ગયા તો બંને બંને ફુગના રોગ છે અસ્થમા અને મેનિન્જાઇટિસ તો આમાં જવાબ આપણે ડાયરેક્ટ લઈ લઈએ જવાબ આવશે એ અને સી બંને બરાબર ઓકે તો અહીંયા આપણે જવાબમાં એવું મૂકી દઈએ બંને બરાબર એ અને સી બંને તો ડીમાં આવશે એ અને સી બંને તો એ અને સી આનો આન્સર છે આ થોડું લખવામાં થોડું મિસ્ટેક થઈ ગઈ છે એ અને સી બંને નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સત્ય છે ઈસ્ટ નામની ફૂગ પનીર બનાવવા માટે કામમાં આવે છે યસ ઈસ્ટ આવે પનીર માટે ના આવે એસપ એટલે આવે એટલે આ તો નહીં આવે આંતરડામાં ઈ કોલાય હોય આપણ પણ ના આવે તો બંને વિધાનો અસત્ય છે તો કયા હત્ય એ કે નહીં એ સત્ય નથી નીચેનામાંથી કયું મેલેરિયાનાનું કારક છે મેલેરિયા કયા પ્રથમ પ્લાઝ્મોડિયમના કારણે થાય બરાબર તો મેલેરનો પ્રજુ કયો છે પ્લાઝમોડિયમ છે એટલે આ બંને ના આવે પેટ નીચેનામાંથી કયા પેટના ક્રુમિના રોગો છે તો ક્રુમિના રોગ કયા તો પેટના કૃમિ આવે વાળો આવે હાથી પગ આવે બરાબર આ ત્રણ ક્રુમિના છે એક બે અને ત્રણ તો એક બે અને ત્રણ ક્રુમિના બીમારીઓ છે કયો જાત નો છે હાથી પગો qulex મચ્છર પણ થાય સાચી વાત છે ડેન્ગ્યુ માદા એડિસ ઇજિપ્તી મચ્છર થી પણ થાય તો હાથી પગો થાય ડેન્ગ્યુ એડિસ થાય બરાબર છે બંને સાચા તો એક અને બે બંને સત્ય છે કયું વિધાન સત્ય છે મરડો પ્રજી થાય સાચી વાત છે મેલેરિયા ફૂગ થાય ખોટું મેલેરિયા બેક્ટેરિયા થાય એટલે ફક્ત એક વિધાન સત્ય છે નીચે ના કયા અવકાશમાં અંતર માપવા ના એકમ છે તો ત્રણે ત્રણ આવે પ્રકાશ વર્ષ પારસેક અને astronomical ભણાય તું સાચું ગુરુત્પૂર્ણ જી નું મૂલ્ય જી નું મૂલ્ય છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસ ની માઇનસ અગિયાર મીટર પર કિલોગ્રામ આ પણ સાચું તો બંને વિધાનો સત્ય છે પૃથ્વીનો પલાયન વેગ પૃથ્વીના વાતાવરણમાં છટકવા માટે અગિયાર પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ સેકન્ડના બળથી ફેકો તો એ વાતાવરણ છટકી જાય બરાબર મિત્રો તો આટલા પ્રશ્નો મેં તમને કરાયા ઓકે તો આજના ટોપિકમાંથી આટલા પ્રશ્નો આપડા ક્લિયર થયા થેન્ક યુ ફોર સપોર્ટિંગ જય શ્રી કૃષ્ણ આવજો